साबरकांठा जिला प्रांतिज खाते मुस्लिम समाज 110 वर्षीय वृद्धा नु अवसान तो मृतक अंतिम विधि में परिवार सभ्य सगा संबंधी सहित समाज मोटी संख्या में उपस्थित रहा था। પ્રાંતિજના બારકોટ મોટીફળી ખાતે રહેતા હલીમા બીબી અબ્દુલ રસૂલ ભટ્ટી કે જેઓનો 110 વર્ષની ઉંમરે તારીખ 8/9/2022 ગુરુવારના રોજ અવસાન થયું હતું તો તેઓ છેલ્લા શ્વાસ સુધી સ્વસ્થ રહ્યા હતા અને તેઓને 4 પુત્રો અને 2 પુત્રીઓ છે જેમાં જૈનુદ્દીનભાઈ અબ્દુલ રસૂલ ભટ્ટી, બાબુભાઈ અબ્દુલ રસૂલ ભટ્ટી, અહેમદભાઈ અબ્દુલ રસૂલ ભટ્ટી, મયુદ્દીનભાઈ અબ્દુલ રસૂલ ભટ્ટી તથા 2 પુત્રીઓમાં જુબેદાબેન અબ્દુલ રસૂલ ભટ્ટી, આસુબેન અબ્દુલ રસૂલ ભટ્ટી, જ્યારે તેઓના મોટા પુત્રનું પણ 2009માં અવસાન થયું હતું ત્યારે હાલ કુટુંબમાં પુત્રો બાળકોનો પરિવાર 45 સભ્યોનો છે। તો મૃતક હલીમા બીબીએ આ 4 પેઢી જોઈ છે ત્યારે તેઓના અવસાનના સમાચાર મળતા તેઓના ઘરે સગા સંબંધીઓ સહિત મુસ્લિમ સમાજના આગેવાનો સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની અંતિમ યાત્રા પણ મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ યોજાઈ હતી અને રાત્રિના સમયે નીકળી હતી અને તેઓના મૃતદેહની કબ્રસ્તાન ખાતે દફન વિધિ કરવામાં આવી હતી। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। ભટ્ટી હલીમાબેન અબ્દુલ રસૂલ, એમના 4 પુત્ર હતા અને 2 બેબી હતી। એમના ટોટલ છોકરાઓ થઈને નાના મોટા થઈને કુલ 45નો કુટુંબિક હતો। એમના 4 બાબા હતા અને 2 બેબી હતી। અવસાન પામેલ ગઈકાલે ગુરુવારના સાંજે એમનું અવસાન પામેલ હતું। 110 વર્ષ એમને પૂરા થયા હતા। ભલીપાબેન અબ્દુલ રસૂલ ભટ્ટી